هادي 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 خلال منا جانجا بنجا لگي جان جانجا جانا لوٹيا ترسول لگي جان سائن اے دنیا نی مالبا تو ماری کھوڑیا ریم گے گئے ای کڑا ماتھا نا مانوی زباب اے دنیا ما تنے کوئی دی مانا کوئی ہنگرے نہیں نے تدي آيونو آشرو لئي لئي جنس جگتني مالبا ایک بار مارا بیڑیاني شتر سایاني نیچے آوی جا ان جو تنے کمو تے مروا دو 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 مومڑیاني آئی کھوڑن لو ہوئی ماما پڑ جا جا نولا کھلو بڑیاني ایسی آبدار لی دوسے صاحب चरण गढ़वी बारोट जा भगवती ना थड़ा ने लेने बैठा से अजय जिन्हें काय वरह वीती किया से पण जेने जे लोटियो तिरसुल खोड्यो से ने आज पांच तलावड़ा ना टिबाड़ी माथे जेनु तिरसुल नथी खसियो से भगवती ना नाम नी जोतो थाती होय भगवती ना नाम नी माला यूं फड़ती होय एवज गांडीगिर नो एक चरण नाम जेनु मंगवा चरण से जेदी गिरनी माल पा दुकाले भईडो लीधो तेदी પોતાના માલ ઢોર ને લઈ અને મંગા ચારણે પાંચ હાથ ગણના જે ચારણના નેહડા હતા એને એટલું કીધું કે ભાઈ હવે આ ગાંડી ગીરની માલબા દુકાળ ભઈડો લઈ ગયો છે અને ગીર જેથી સાકારો દેને તેથી માલ ઢોરનો નભાવ દુનિયામાં કોઈ નો કરી શકે અને દુનિયાની માલબા ચારણ હોય ગઢવી હોય રબારી હોય માલધારી ભરવાડ હોય પોતાની જીવ કરતા પોતાની જીવાય વધારે વાલી હોય પણ તેદી એ મંગા ચારણે પાછા જ ઘરના જે ચારણો હતા એને એટલું કીધું કે હવે આ ગાંડીગીરને છોડી અને ગુજરાતનો આશરો લઈ લઈને જો ગુજરાતની માલબા આપણા માલઢોર જો બચી જાય વેલા પરોડીએ ગાંડી ગીરને નમસ્કાર કરી અને ગીરની ધરતીને સલામ કરી અને ગાંડી ગીરના માલધારી ચારણો હાલી નીકળે પણ ક્યાં જાય પણ ક્યાં જાય એ કાંઈક નદીઓ કાંઈક નેરા કાંઈક વેરણ વગડા કાંઈક ડુંગર કાંઈક પહાડ અને કાંઈક ડુંગરના ગાળાની માલબા રાત રહેતા રહેતા વિહામણ બાપુનો જે પાળિયાદ છે ને પાળિયાદની બાજુમાં નાનું એવું પંખીના માળા જેવું એ આજની તારીખમાં ઉમરાળા ગામ છે ને ઉમરાળા ગામને ગોમા નદીના કાંઠાની માથે ચારણનો નિહાયો છે ધીમું 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 ખળખળ વહેતું પાણી
અને જે અમારા વીહળાના હાથનો પિરાઈનો પંજો છે સાહેબ. ગોમા નદીના કાંઠે રાતવા સૂર્યા પ્રભાતનો પોર થયો. રાજા કર્ણની વેળા થઈ કવિ કે ભલેનું ઉગ્યા ભાણ, ભાણ લઉં તમારા ભ્રમણા મરણ જીવન લગમાન, તું રાખજે કાશી બરાવો સાહેબ. દિવસ ઉગતા આવડા ચારણના નેહની એક ગાય માતાજીએ સાહેબ ગોમા નદીના કિનારાના કાંઠાની માથે નાના એવા એક વાછડાનો જન્મ આપ્યો છે. જોજો ભગવતી ખોડિયાર શું કરે, આ વિશ્વાસની વાત કરવા જઈ રહ્યો છું. એક વાછડાને જન્મ આપ્યો ગાય માતાજીએ, એટલે ચારણે મંગા ચારણે પોતાના ઘરેથી ચારણિયાની બાઈ હતી એને એટલું કીધું ચારણ. હા સ્વામિનાથ, આ નાનું એવું પંખીના માળા જેવું ઉમરાળા ગામ છે ને, ગાય માતાજીએ વાસરડાને જન્મ આપ્યો છે, ખાવા કાંઈ છે નહીં, પણ હું જાતે ચારણ છું ને. આ ગામની માલભાઈ એક બે બજારની અંદર આંટા મારું, જો કોઈ મને મળી જાય અને ગાય માતાજી ઉપર જેને કોઈને દયા આવે ને તો બે પાંચ કડબના પૂળા આપે ને, તો ગાય માતાજીએ વાસરડાનો જન્મ આપ્યો છે. હમણાં હું બે ચાર પૂળા લઈને ગયો એવો પાછો આવું. માથે આંટિયાળી પાઘડી બાંધી છે પણ ચારણ વાત કરે છે. બાપ, આ ગામની માલબા કોઈ દયાળુ હોય, હું પરદેશી એક ચારણ છું, અમારા નેહની માલબા મારા ઉછાળા જ્યાં પીડ્યા છે ને, એક ગાય માતાજીએ વારસેડાને જન્મ આપ્યો, જો કોઈને ગાયની દયા આવે ને તો અમે તો પરદેશી છે બાપ, કોઈ બે પાંચ કડબના પૂળા આપો, કોઈ મને પૂળા આપો, કોઈ મને પૂળા આપો, આખા ગામની માલબા ચારણે આંટો માર્યો છે. એ બે પાંચ નહીં પણ એક પૂળો ન મળ્યો સાહેબ. બપોરના બહારનો સમય થયો એટલે ચારણ પાછો જ્યાં ગોમા નદીના કાંઠે ઉછાળા હતા ત્યાં આવી અને નમણે હાથ દઈને ઊંડો નિહાકો નાખીને ચારણ બેહી ગયા. પણ એ મંગા ચારણના ઘરેથી જે જોગમાયા જેવી ચારણિયાની જગદંબા હતા ને એને ખંભે હાથ મેકીને એટલું કીધું કેમ ચારણ, કેમ આટલો બધો ઊંડો નિહાકો નાખ્યો. મંગા ચારણે ઉભા થઈને એટલું કીધું ચારણિયાણી, આખા ગામની માલબા બજારે બજારે આટો માર્યો, અરે મેં પોકાર કર્યો અવાજ કર્યો, ગામની માલબાથી મને કોઈ એક કડબનો પૂળો ન આપ્યો. પણ સાહેબી ચારણની આંખોના ખૂણા ખાલી ભીના થયા ને, એ ધણીના દુખે દુખી ધણીના સુખે સુખી એ જગદંબા જેવા ચારણિયાણી એટલું કીધું ચારણ મુંજાવમાં હજી દી હાથ બી નથી ગયો, બપોરનો સમય ગયો છે, હમણાં હું બજારની માલબા જઈને ક્યાંક થી લઈ આવું. સાહેબ હાથની માલબા નાનો એવો સોટિયો લઈને જગદંબા જેવી ચારણિયાણી ઉમરાળાની બજારની માલબા જેને ડગલા માંડ્યા છે, એ ઢળતા દીએ પોતાની ડેલીએ ઓટે બેઠેલા બે પાંચ ડાયરાની માલબા બે પાંચ ખેડૂતો ન્યા જાય એટલે ચારણિયાની એટલું કીધું વીરા, અમે ચારણ સહી પરદેશી સહી નદીના કાંઠે અમારા ઉછાળા છે, પ્રભાતના પોરમાં ગાય માતાજી વિહાણા છે, વારસેડાને જન્મ આપ્યો, ખાવા કાંઈ નથી, જો તમને ગાય માતાજી ઉપર દયા આવે ને તો બે પાંચ કડબના પૂળા આપો બાપ.
એ જગદંબા ચારણીયાની આ એટલું બોલ્યા પણ એ ખેડૂના હૃદયમાં ભગવતી ભેળિયાવાળી જેમ વહી ગયા હોય ને સાહેબ એ ચારણીયાણીના હાથમાં જે સોટ્યો હતો નાનો એટલું કીધું લાવો માતાજી લાવો ફારો બાંધી દો અને સાહેબ એ પાંચ નહીં પણ 25 ફૂડાનો ફારો બાંધી અને જગદંબા જેવા ચારણીયાણીને ઉમરાળાના ચોકની માલભાઈ ખેડુ એ માથે ચડાવ્યો કાંઠે મંગો ચારણ બેઠા હતા ન્યાસે ને પૂળો નીચે ભારો પડતો મેલ્યો અને જગદંબા જેવી ચારણીયાની જેને માથે કાળો ભેળિયો બુઢિયા રંગનું કાપડું કાળી ઝીમી અને ભગવતી એટલું બોલ્યા ચારણ તમે કહેતા ને કે આ ગામની માલપા કોઈ દયાવાન નથી આ એક બજારની માલપા છે ને એક ભારો કડબ લાવી સાહેબ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં હુનર કરો હજારી આખર વેળાયાના જદી જદી એ મંગો ચરણ ઉભા થઈને એટલું બોલ્યા ગમે એમ તોય તમે નારી જાણશો ને નારીને બધાય આપે સાહેબ ચરણ આટલો મહર બોલ્યા ને ચરણીયાની જગદંબાના માથાના વાળ ઉભા થઈ ગયા પગ નીચેથી ધરતી ખાવા માંડી ગઈ એ 15 ડગલા પાસા હાલી અને હુરિયા નારાયણ એમ નમતો દીયો તો એની સામે બે હાથ જોડીને એટલું કીધું કે આઈ દેવ આઈ દેવ એ અપ્પા તું તો જગતનો બાપ છો ને હે ભલા ભલા થોભી જા એ એક હું ચારણ તને પોકાર કરું છું ક્યાં ઓઢણાની માથે જો કોઈ દી કાળો ડાગ નો પડ્યો હોય ને અમારો એ અમારું પવિત્ર આંગણું હોય અરે અમારો આંખો પવિત્ર હોય તો જમણા પગની પાટું મારું ધરતી મનાય માગ આપે સાહેબ એ જમણા પગની પાટું મારી ધરતી ફાટી ચારણીયાની હાથની માળબા કાળા ઓઢણાનો શેડો લઈને જગદંબા મારી મોમડિયાની આય ખોળણને યાદ કરી છે ચારણ એટલું બોલ્યા કે જગદંબા હું તને નો ઓળખી ગયો ચારણ હવે નો ઓળખી ગયા તો હવે આ ભવમાં નહીં એ ભગવતી જો માનશે તો આવકલા ભવમાં મળશું અને ધરતી ભેગી થઈ ગઈ સાહેબ ચારણ રોઈ રોઈને ગાંડો તૂર થઈ ગયો આખું ઉમરાળા ગામ હલકીને ભેગું થયું પણ ધરતીમાંથી જય ખોડલ આય ખોડલ જય ખોડલ આય ખોડલ એ આવો ગેબી અવાજ આવે ધરતીમાંથી સાહેબ તેથી ઉમરાળા ગામની રહેર ભીષણ વાળીને બે હાથ જોડીને એટલું કીધું કે એ જગદંબા સતી કોઈ દી હરાપ દે નહીં હરાપ દે તો હરાપ કોઈ દી મિથ્યા થાય નહીં જોજે ભગવતી અમે ગામ તો નિર્દોષ થઈ તેની અંદરથી ગેબી અવાજ આવ્યો કે ઉમરાળાની વસ્તી જ્યાં જ મારી ચારણીયાની ધરતીના પેટાળમાં હમાણા ને ન્યાય ખોડિયારના નામનું એક દોઢિયું તિરસુળું માંડ્યો અને જો ઉમરાળા ગામની માલપા કોઈ દી ઉનો વા વાવા દઉં તો મોમડિયાની ખોડિયા
ಮಹಾ